મધુર કંઠે શ્રી હરરાયજી મહાપ્રભુજી વિરંચિત નિત્ય લીલા રસપાનનો દિવ્યાતિ દિવ્ય એવં ભવ્યાતિ ભવ્ય આયોજન નિર્ધારિત કરેલ છે. આ અલૌકિક એવં ભવ્ય સત્સંગ સત્રમાં અલૌકિક આનંદ લૂંટવા પધારેલા ભગવત રસિક વૈષ્ણવનું ભાવભર્યું હાર્દિક સ્વાગત છે. વલ્લભા પૂજ્ય શ્રીને વિનંતી કરું કે મંગલદીપ પ્રાગટ્ય કરવા પધારે.
સર્વપ્રથમ તો જેમના અલૌકિક સાનિધ્યમાં આપણે સૌ અહીંયા ભગવદ રસમાં તરબોળ થવા એકત્રિત થયા છીએ, સર્વે વૈષ્ણવ સૃષ્ટિના પ્રાણ પ્યારા એવા શ્રી વલ્લભાધીશ પ્રભુના યુગલચરણારવિંદમાં સાક્ષ્ટાંગ દંડવત કરી આપણા સત્સંગના સત્રને આપણે આગળ વધારીશું. ઉપસ્થિત પરમ ભાગ્યવાન શ્રી વલ્લભના વાલા વૈષ્ણવ
ભાઈઓ બહેનો માતાઓ બાળકો તેમજ કલિમલગ્રસ્ત જીવો, આ સંગીતના સુરમાં સુર પુરાવતા એવા સર્વે કીર્તનકારો, જામનગરના આંગણે આનંદની હેલી, વૈષ્ણવ સૃષ્ટિ થઈ છે આનંદમાં ઘેલી, નિકુંજ નાયક પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ યશોદોત્સંગ લાલિત પ્રભુ પરમ મોહિની સ્વરૂપ શ્રી બાલકૃષ્ણ પ્રભુના પરમ અનુગ્રહથી નિત્ય લીલાસ્ત પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી તાજજી મહારાજ ના પ્રાગટ્ય ઉત્સવના ઉપલક્ષમાં શ્રી હરિરાય મહાપ્રભુ વિરચિત નિત્ય લીલા શ્રી કૃષ્ણ લીલા જામનગર વૈષ્ણવ સૃષ્ટિના મનોરથ સ્વરૂપે સર્વપ્રથમવાર આ ભગવદ લીલા આપ સૌની સાથે ગાવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. તેનાથી અંતકરણમાં આનંદની અનુભૂતિ થાય છે. વિશેષ આનંદ તો ત્યારે થાય છે કે આ જામનગરના આંગણે કે જ્યાં બાળપણના ઘણા સંસ્મરણો છે, કે એક એવી ભૂમિ કે જ્યાં પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી મદન મોહન લાલ પ્રભુ યુગલ સ્વરૂપે બિરાજે છે, એક એવી ભૂમિ કે જ્યાં શ્રી દાઉદયાલ પ્રભુ બિરાજે છે, એક એવી અલૌકિક અને અદ્ભુત ભૂમિ કે જ્યાં આપણા સૌના પ્રાણ પ્યારા શ્રી વલ્લભાધીશ પ્રભુ બિરાજે છે, એક એવી અલૌકિક ભૂમિ કે જ્યાં શ્રી વિઠ્ઠલેશ બિરાજે છે, શ્રી પ્રભુચરણ. હવે આવી ભૂમિમાં જ્યારે આવી ભગવદ લીલા ગાવાનો અવસર મળે એ તો મારા વાલા પરમ ભાગ્ય હોય ને ત્યારે જ એ મળી શકે. આ જામનગર કે સંસ્મરણો ભૂલી ના શકાય મોટી હવેલી શ્રી દાઉજીની હવેલી, નાનપણમાં એટલો બધો આનંદ કર્યો છે અને પ્રાતસ્મરણીય પરમ આદરણીય પરમ વંદનીય પરમ શ્રદ્ધેય નિત્ય લીલાસ્ત પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજભૂષણલાલજી બડે નાનાજી કે આપનું પાવન સાનિધ્ય અમે સેવ્યું છે, આપની ગોદીમાં અમે રમ્યા છીએ, અમારી કાલી ઘેલી વાણીથી
આપની સન્મુખ અમે નિત્ય ષોડશ ગ્રંથના પાઠ બોલ્યા છીએ. એવા પૂજ્ય નાનાજી, કે આપનો એ દિવ્ય પ્રેમ, એ આપનો સ્નેહ ક્યારેય પણ ભૂલી ના શકાય. પરમ આદરણીય, પરમ વંદનીય, પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી હરિરાયજી નાનાજી, કે આપની પાસે અમે રમી રમીને મોટા થયા છીએ. આપની પાસે ઘણું બધું શીખ્યા છીએ. એવા પરમ વિદ્વાન આચાર્ય, કે જીવનમાં ઘણા એવા પ્રશ્નો હોય જે મૂંઝવણ ભર્યા હોય, એનો કોઈ ઉકેલ ના આવતો હોય, એ કોઈ પણ પ્રશ્નનું સમાધાન આપ ખૂબ જ પ્રેમથી સહજ રીતે કરી આપતા અને આજે પણ કરી આપે છે. સાંપ્રદાયિક કોઈ પણ ગ્રંથ હોય, એ ગ્રંથમાં અમે ક્યાંય પણ અટવાયા હોય, અમે એકવાર વિનંતી કરીએ, આપ તરત જ એનો ઉકેલ આપી દે. પરમ આદરણીય, પરમ વંદનીય, પરમ શ્રદ્ધેય નિત્ય લીલાસ્ત પૂજ્યપાદ શ્રી વ્રજપ્રિયા બેટીજી, પૂજ્ય નાનીજી, આપ સૌના જીજીબા, કે આપના સાનિધ્યમાં તો અમે મોટા થયા છીએ. આજ જામનગરના આંગણે આપની પાસેથી અમે ઘણા બધા સંસ્કારો મેળવ્યા છે. આપની પાસેથી ઘણી બધી કલાઓ શીખી છે. એવા પરમ ઉદાર, કે જે ગ્રંથ આજે આપણે અહીંયા સમજવા જઈ રહ્યા છીએ, મને વિશેષ આનંદ તો એ થાય છે કે મારા વાલા, આ ગ્રંથ હું શીખ્યો હોય ને તો અહીંયા જામનગરમાં દાઉજીની હવેલીમાં પૂજ્ય જીજીબા પાસે, પૂજ્ય નાનીજી પાસે, કે આપની પરમ કૃપાથી આ કાવ્ય ગ્રંથને કંઈક રંચક સમજી શકતા. તો આ જામનગર પાસે તો એટલું અલૌકિક ધન છે કે મારા વાલા, તમે લૂંટો એટલું ઓછું છે. અમે અમારું પરમ સૌભાગ્ય માનીએ છીએ કે અમને જે પુષ્ટિ સંસ્કાર મળ્યા, એ આ ભૂમિથી અમારા જીવનનું ઘડતર થયું. તો મારા વાલા, આવી તો અનેક વાતો આપણે આ ચાર દિવસમાં આ જામનગરની કરવાની છે. હાલના સમયમાં સમગ્ર વિશ્વની સ્થિતિ ખૂબ જ વિષમ છે. સત્ય પર અસત્યનું, ધર્મ પર અધર્મનું આવરણ છવાઈ ગયું છે. જાણે પૂનમની રાતે અમાસનું અંધારું,
આવી સ્થિતિમાં આવા કલિકાલમાં જો આપણને કોઈ બચાવી શકે તો એ કેવલ ને કેવલ પુષ્ટિ ભક્તિ, કે ભક્તિના માધ્યમથી પ્રભુને પામવાની કોશિશ કરશું તો મારા વાલા આ કલિકાલમાં બચી શકશું. બાકી કલિના પ્રવાહમાં ક્યારે તણાઈ જશું એની આપણને કાંઈ ખબર નહીં રહે. એક વસ્તુ સમજજો કે કંઈક તો કારણ હશે, કંઈક તો રીઝન હશે કે જેને કારણે આપણને અહીંયા જન્મ મળ્યો છે. ક્યારેક વિચારજો, ઊંડાણપૂર્વક વિચાર કરજો કે આટલું મોટું વિશ્વ, આટલું મોટું જગત, આ આખા જગતમાં ભગવાને મને ક્યાંય જન્મ ના આપ્યો અને અહીંયા જ શા માટે આવ્યો. એ ચિંતન કરજો, એ મનન કરજો. જો ભગવાન ધારત તો ગમે ત્યાં જન્મ આપી હગત. આફ્રિકાના જંગલમાં આપી હગત, અફઘાનિસ્તાન કે સિરિયામાં જન્મ આપી હગત. પણ શા માટે અહીંયા વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો? મારા વાલા, આપણે કહીએ છીએ ને કે વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. જો આફ્રિકાના જંગલમાં જન્મ મળ્યો હોત તો જિંગાલાલા કરતા હોત, અને અફઘાનિસ્તાન કે સિરિયામાં જન્મ મળ્યો હોત તો બઘડાટી કરતા હોત. મારા વાલા, અહીંયા જન્મ મળ્યો છે ત્યારે જ વલ્લભના શરણે જઈને રહીએ આનંદ. મોટામાં મોટી કૃપા શ્રી આચાર્ય ચરણની આપણી ઉપર છે કે આપણને અહીંયા જન્મ મળ્યો છે, આવું અનુકૂળ વાતાવરણ મળ્યું છે, અને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને ભજવાનો પરમ અવસર મળ્યો છે. પણ છતાં પણ આપણે એ સમજી નથી શકતા અને આ જગતની અંદર આનંદને ગોતવા માટે આપણે નીકળી જઈએ. કે આ જગતની અંદર આનંદ ક્યાંથી મળે? એક વસ્તુ સમજજો, આનંદની પરિભાષા શું છે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હેપીનેસ? કે તમે એને કેવી રીતે અભિવ્યક્ત કરી શકો કે આનંદની શું પરિભાષા છે? દરેક વ્યક્તિને જુદી જુદી પ્રકારના આનંદ જોઈએ છે. કોક નવું ઘર બાંધે, નવો બંગલો બાંધે તો એને આનંદ થઈ જાય. કોક નવા ઘરેણા પહેરે તો એને આનંદ થઈ જાય. કોક નવા વસ્ત્રો ધારણ કરે તો એને આનંદ થઈ જાય. કોઈ નવી નવી મીઠાઈઓ ખાય તો એને આનંદ થઈ જાય. આવા જગતની અંદર ઘણા બધા લૌકિક આનંદો છે, પણ એ શાશ્વત નથી, એ ક્ષણિક છે, એ વધારે લાંબુ ટકતું નથી. આપણા કાઠિયાવાડમાં કહેવત છે કે નવું નવું નવ દી તાણી ખેંચીને 13 દી, વધુમાં વધુ 20 દી અને માન માન મહિનો દી. મહિના દીમાં એ આવી રહ્યો હોય, ગાભા નીકળી ગયા હોય, ક્યાંય નો ના રહ્યો હોય. એનું કારણ કંઈક વિચાર કરો. કે ટકતું સુકામ નથી? કારણ કે એ શાશ્વત નથી, એ ક્ષણિક છે. તો હવે વિચાર થાય કે આ શાશ્વત આનંદ ક્યાં છે?
તો મારા વાલા, આ શાશ્વત આનંદ છે ને એ તો કેવલ ને કેવલ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના યુગલ ચરણારવિંદમાં જ તમને મળશે, બીજે જગતમાં ક્યાંય નહીં મળે. જે આનંદ આપણે મેળવવાનો છે એ આનંદ આપણે મેળવી નથી શકતા, અને લૌકિક આનંદ મેળવવા માટેની મથામણ આખા જગતમાં ચાલી છે. પછી કંઈક સ્થિતિ એટલી બધી વિચિત્ર થઈ જાય, કારણ કે સેન્ટરમાં શું હોય? લૌકિક આનંદ. હવે એક વસ્તુ જોજો કે આજે આપણે સ્થિતિ કેવી કરી નાખી છે કે ભગવાનને જ્યાં કેન્દ્રમાં રાખવાના હોય એની જગ્યાએ અત્યારે લક્ષ્મીજીને કેન્દ્રમાં રાખી દીધા છે અને ભગવાનને સાઈડમાં, કે લક્ષ્મીજી સુધી પહોંચવું છે તો ભગવાન મદદરૂપ થાય. આખી અવળી ઊંધી દિશા, કેન્દ્રમાં લક્ષ્મીજી છે. એક વસ્તુ સમજજો કે લક્ષ્મીજી કોણ? આખી દુનિયા કેની પાછળ ભાગે છે? લક્ષ્મીની પાછળ. મારા વાલા, આ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે ને એના યુગલ ચરણાર વિંદમાં સહસ્ત્ર લક્ષ્મી આરોટે છે. અરે દોડવું જ છે, ભાગવું જ છે, તો એ પુરુષોત્તમની પાછળ ભાગો. એને છોડીને લક્ષ્મીજી ક્યાંય જવાના? આપ મેળે આવી જશે. કેન્દ્રમાં જે ભગવાન હોવા જોઈએ એની જગ્યાએ લક્ષ્મીજી હોય. બહુ સરળ ભાષામાં જો હું તમને સમજાવવાની કોશિશ કરું તો લીડ રોલમાં છે ને ભગવાનને રાખો અને સાઈડ રોલમાં લક્ષ્મીજીને લો. આજે સ્થિતિ ઊંધી છે કે લીડ રોલમાં લક્ષ્મીજી છે અને સાઈડમાં ભગવાન છે, કે અઠવાડિયે સત્સંગ કરી લીધો ધર્મ થઈ ગયો. 15 દિવસે એક દિવસ એકાદશીમાં ભગવદ નામ લઈ લીધું, સત્સંગ કરી લીધો એટલે ધર્મ થઈ ગયો. મારા વાલા, કેન્દ્રમાં પ્રભુને પધરાવો. આપ મેળે લૌકિક જે કાંઈ આધિ વ્યાધિ કે ઉપાધિઓ હશે એ ભાગી જશે, 100 એ 100% ભાગી જશે. એનું મહત્વ સમજો કે આપણને શ્રી આચાર્ય ચરણે શું પધરાવી આપ્યું ને આપણે કેની પાછળ દોડીએ છીએ, ને એ પણ દોડ કેવી? દિશાહીન, દિશાહીન દોડ. એ ગાડરિયો પ્રવાહ હાઈલો જ જાય, હાઈલો જ જાય, હાઈલો જ જાય. આજની સ્થિતિ એવી છે કે કોઈ પણ યુવાનને અથવા તો કોઈને પણ ઊભા રાખીને તમે પૂછજો કે તમારા જીવનનું ધ્યેય શું છે, માથું ખંજવાળ. વધીને વધીને શું ધ્યેય હોય? ગાડી સારી આવી જાય, મકાન સારું આવી જાય, પત્ની સારી મળી જાય કે પતિ સારો મળી જાય, દુકાન સારી થઈ જાય, ધંધો સારો થઈ જાય. એના સિવાય માગી માગીને આપણે બીજું કાંઈ નથી માગીશું. ક્યારે એમ માગ્યું છે આપણા પ્રભુ પાસે કે જે વ્રજભક્તોને લીલાનું જે સુખ આપ્યું છે, જે નંદરાયજી યશોદાજીને જે વાત્સલ્ય સુખનું દાન આપે કર્યું છે, પ્રભુ એવું તો નહીં પણ રંજક કંઈક અમે ભાવન કરી શકીએ એવી કૃપા તો અમારી ઉપર કરો. ક્યારે એવું માંગવાની કોશિશ કરી?
કે પ્રભુ આજે અમારે અનુકૂળતા નથી તો આવતીકાલે અમારા ઘરમાં એ અનુકૂળતા થાય, એ સાનુકૂળ વાતાવરણ ઘરમાં થાય કે આપ પધારી શકો અને આપ ઘરમાં વિહાર કરી શકો, એવી વિનંતી તો કરી. આ તો ગોઠણ દુખે છે, હાજો થઈ જાય. મણકો દુખે છે, હાજો થઈ જાય. અરે મારા વાલા, આ જગતમાં ઘણા ડોક્ટરો બેઠા છે, ઘણા સર્જનો બેઠા છે, એનું એક કામ છે, આ ભગવાનનું કાર્ય નથી. કે આપણે આપણી લૌકિક સમસ્યાઓ લઈ અને પ્રભુને શ્રમ આપીએ. પણ આજની સ્થિતિ જ એવી છે. આપણે એક કામ કરીએ કે આપણે એક વૈચારિક યાત્રામાં થોડી ક્ષણો માટે જઈએ. હવે જો ક્યાંક યાત્રામાં જવાનું હોય, કેટલી બધી તાલાવેલી હોય. અમારે તો વ્રજમાં જવાનું છે, યાત્રામાં જવાનું છે. હૃદયની અંદર એટલી બધી તાલાવેલી થાય. એમ માની લ્યો કે આ જામનગરના રેલવે સ્ટેશનેથી તમારે ક્યાંક યાત્રાએ નીકળવાનું. આજની સ્થિતિ શું છે કે એક મોટો પ્રવાહ જાતો જોયો, પાછળ પાછળ ગાડરિયો પ્રવાહ દોડ્યો. યાત્રામાં જવું છે, યાત્રામાં જવું છે, યાત્રા. જામનગર સ્ટેશને પહોંચ્યા, ટ્રેન ઊભી હતી, બોગી આવીને ઊભી રહી. એક ધક્કામાં બોગીની અંદર પ્રવાહ હતો, પ્રવાહની અંદર. બીજા ધક્કામાં બોગીમાંથી તમારી સીટમાં બેસી ગયા. યાત્રા તો પ્રારંભ થઈ ગઈ, ટ્રેન હાલવા માંડી, હાલવા માંડી. હૃદયમાં તો ઉમળકો, અમારે તો વ્રજમાં જવું છે, અમારે તો આનંદ કરવો છે, અમે તો યાત્રામાં જાય. એટલો ઉમળકો થાય, એટલો હરખ થાય હૃદયની અંદર. હવે એ બોગીમાં તમારી સામે જ એક યાત્રી બેઠા છે. એ યાત્રીને તમે પૂછ્યું કેમ છો, યાત્રીએ કીધું આનંદમાં છું. યાત્રીએ કીધું કે તમે બહુ આનંદમાં લાગો છો. પેલા એ કીધું કે અમે તો આનંદમાં જ હોઈએ ને, અમે તો યાત્રા કરવા જઈએ. ઓલાને આશ્ચર્ય થયું કે યાત્રા કરવા. ક્યાં જાઓ છો તમે? કીધું અમે તો મથુરા જઈએ છીએ, અમે તો વ્રજમાં જઈએ છીએ. તમે યાત્રીને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? યાત્રીએ કીધું કે હું તો મુંબઈ જાઉં છું. યાત્રીએ તમને કીધું કે માફ કરજો વડીલ, તમારી કંઈક ગેરસમજ થતી હશે. આ ટ્રેન છે ને એ મથુરા નથી જતી, આ ટ્રેન તો મુંબઈ જાય છે. મારા વાલા, આવી જ સ્થિતિ આપણી છે. જાના થા જાપાન, પહોંચ ગયે ચીન. જાવું છે ઉત્તરમાં અને જઈએ છીએ દક્ષિણમાં. આપણે આપણું ગંતવ્ય સ્થાન ખબર નથી કે આપણે ક્યાં જવાનું. જાના થા જાપાન, પહોંચ ગયે ચીન. બસ ગાડરિયો પ્રવાહ હાઈલો જાય છે, હાઈલો જાય છે, એની પાછળ હાલો 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 નીકળી. કાંઈ વિચાર્યું નહીં ક્યાં જવાનું છે, ક્યાં સ્થાન છે આપણું જવાનું. શેષ માત્ર રંચક વિચાર કર્યા વગર એ પ્રવાહમાં
હવે બુદ્ધિજીવી કોને કહેવાય? કે એને ખબર પડી ગઈ છે કે આ ટ્રેન મુંબઈ નથી જતી, આ ટ્રેન મથુરા નથી જતી, આ તો મુંબઈ જાય છે. તો જામનગર પછીનું જે સ્ટેશન આવતું હોય ત્યાં એણે ઉતરી જવું જોઈએ. એને ખબર પડી ગઈ, જો એ બુદ્ધિજીવી હોય તો. પણ બુદ્ધિજીવી ના હોય અને એમ વિચારીને બેસે કે હવે મુંબઈ તો મુંબઈ જવા દો ને, ત્યાંથી કંઈક સારું વિચાર કરી લેવું. એટલે તમે વિચાર કરો કે ક્યાં મુંબઈ અને ક્યાં મથુરા, પછી એ કેટલો લાંબો ચક્કર થાય, કેવડો લાંબો ચક્કર થાય. મારા વાલા, આપણે આવા ને આવા જન્મો જન્મથી ચક્કર કાપતા કાપતા અહીંયા સુધી પૂગ્યા છો મારા વાલા. આવા ચક્કર મારી મારીને 84 ના ચક્કર પછી આ વૈષ્ણવ કુલમાં જન્મ મળ્યો છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી. હવે તો એ બુદ્ધિજીવી તત્વ આપણી અંદર આવી જવું જોઈએ કે આપણને ખબર પડી ગઈ છે કે આ દિશા ખોટી જાય છે, કે આ ખોટા રસ્તે હું જાઉં છું, કે ખોટા માર્ગમાં કે ખોટા વાહનમાં ચડી ગયો છું. તો મારા વાલા, બીજું સ્ટેશન આવે ને ત્યાં ઉતરી જાય, જાયગા ત્યારથી સવાર. સમસ્યા એ છે કે ધ્યેય નક્કી નથી, ધ્યેયની આપણને ખબર નથી કે આપણું ધ્યેય શું. એક વસ્તુ સમજજો મારા વાલા, કે જ્યાં સુધી ધ્યેયને પ્રાપ્ત નહીં કરો ને ત્યાં સુધી પરમાનંદનો અનુભવ નહીં કરી શકો. મહાભારતની અંદર ગુરુ દ્રોણે પોતાના શિષ્યોની પરીક્ષા અર્થે એક વટવૃક્ષની ઉપર એક પક્ષી રાખ્યું. દુર્યોધન, યુધિષ્ઠિર અને અર્જુનને બોલાવ્યા. દુર્યોધનને બોલાવ્યો, દુર્યોધનને બોલાવીને કીધું ગુરુ દ્રોણે કે આ ધનુષ બાણ ઉપાડ અને નિશાન તાક, તને શું દેખાય છે? પેલા એ ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ, નિશાન શેનું ટાકું? ગુરુદેવે કીધું કે તને શું દેખાય છે? કે મને તો ઘણું બધું દેખાય છે, મને તો આકાશ દેખાય છે, પક્ષીઓ દેખાય છે, વૃક્ષ દેખાય છે, લતા પતા દેખાય છે. આ માયારૂપી આખું સંસાર દેખાય છે. યુધિષ્ઠિરને પૂછ્યું કે તમે નિશાન ટાકો. યુધિષ્ઠિરે નિશાન ટાક્યું. ગુરુદેવે પૂછ્યું કે શું દેખાય છે? યુધિષ્ઠિરે કહ્યું કે મને એક પક્ષી દેખાય છે. ગુરુ દ્રોણે કીધું કે સારું. અર્જુનને બોલાવ્યો કે હે પ્રિય અર્જુન, નિશાન. અર્જુને તો નિશાન ટાક્યા. ગુરુદેવે પૂછ્યું કે તને શું દેખાય છે? અર્જુને કીધું કે ગુરુદેવ,
મને તો કેવળ એક આંખ દેખાય છે, એ આંખ સિવાય બીજું કાંઈ નથી દેખાતું. મારા વાલા, આમાંથી આપણે એ સમજવાનું છે કે આ દુર્યોધનની માફક આ મોહ માયા અને સંસાર જે આપણને દેખાય છે એ ખાલી દેખાવ છે. આ યુધિષ્ઠિરની માફક જે મર્યાદા સ્વરૂપ ખાલી દેખાય છે એ કાંઈ આપણને કામ નહીં આવે. આપણને કામ આવશે તો શું આવશે? તો આ અર્જુનની માફક કે નિશાન ટાંક્યું છે તો એને શું દેખાય છે? તો એને કેવલ ને કેવલ આંખ દેખાય છે. એવી જ રીતના મારા વાલા, આ વૈષ્ણવને જો કાંઈ દેખાવું જ હોય તો કેવલ ને કેવલ પ્રભુના યુગલ ચરણારવિંદ દેખાવા જોઈએ. એક જ નિશાન હોવું જોઈએ, એક જ ધ્યેય હોવું જોઈએ કે મારે આ પરમ ધ્યેયને પ્રાપ્ત કરવું. મારા વાલા, એ પરમ ધ્યેયને જ્યારે પ્રાપ્ત કરવાની કોશિશ કરશો ને ત્યારે ભગવાન કૃપાનું દાન કરે. આપણે કહીએ કે ભગવાન કૃપા ક્યારે કરશે, ક્યારે કરશે, ક્યારે કરશે. લૌકિક આદિ વ્યાધિ ને ઉપાધિ લઈને કોથળા ને કોથળા ભરી ભરીને આ સંસારમાં ભટકતા રાખીએ ને પછી એક જ વાત કરીએ કે ભગવાનની કૃપા કેદી થશે, કેદી થશે, કેદી થશે. અરે શ્રી મહાપ્રભુજીની કૃપાથી ત્રિભુવનનું સુખ છોડી અને તમારા નાનકડા કબાટમાં ભગવાન રહેવા તૈયાર છે. નંદરાયજી યશોદાજીને જે વાત્સલ્ય સુખનો અનુભવ કરાવ્યો એ જ વાત્સલ્ય સુખનો અનુભવ મારા વાલા આજે કલિકાલમાં તમારા ઘરમાં તમને કરાવે. આનાથી મોટી કૃપા બીજી કઈ હોય શકે? કોક અમારી પાસે વિનંતી કરવા આવે અને કહે કે કૃપા કેદી થાય, કેદી થાય, ત્યારે અમારે કહેવું પડે કે કોડા, આ કૃપા નથી તો હું જ. હારું હારું સંસારમાં આવતું જાય ને ત્યારે એમ કે બહુ કૃપા, બહુ કૃપા, બહુ કૃપા. જુઓ, સમુદ્રની અંદર પણ ક્યારેક ભરતી આવે અને ક્યારેક ઓટ આવે. સૂર્ય પણ આથમે છે અને સૂર્ય પણ ઉગે છે. તો આપણા જીવનની અંદર, લૌકિક જીવનની અંદર પણ ક્યારેક સૂર્ય આથમી જાય તો આથમે ત્યારે હૃદયની અંદર એ જ ભાવ રાખવાનો છે કે મારી ઉપર મારા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ બિરાજે છે, આનો સૂર્યોદય ચોક્કસ થશે. એ વિશ્વાસ તો હોવો જોઈએ કે નહીં? એ વિશ્વાસ જ નથી. વિશ્વાસ દ્રઢ હોય તો આ લૌકિક સમસ્યા ક્યારેય નડે જ નહીં.